जय हिंद टू ऑल, वेलकम अगेन। सरस्वती शिशु कुंज भगवाना कोर्स इंग्लिश मीडियम स्टैंडर्ड 4 सब्जेक्ट गुजराती चैप्टर नंबर 5 चतुर बीरबल पार्ट 2। केम छो विद्यार्थी मित्रों, मजा में ने? गया वीडियो में आपने सेना विषय चर्चा कर दी, सेना विषय सीखेला, तो आज चैप्टर विषय आपने सीखना होता, चैप्टर नंबर 4 चतुर बीरबल। એના એક પાઠ વિશે આપણે માહિતી મેળવી હતી અને આજે આપણે આ જ પાઠ આગળ ભણવાના છીએ, પરંતુ તેના પહેલા ગયા વિડિયોમાં આપણે જે ભણી ગયા હતા તેનું થોડું પુનરાવર્તન કરી લઈશું, જેથી કરીને તમને આ વિડિયોમાં શું થવાનું છે એની કમ્પ્લીટ લિંક બંધાઈ જાય। તો ચાલો શરૂ કરીએ। ગયા વિડિયોમાં આપણે શું ભણ્યું હતું? તો ગયા વિડિયોમાં એક ગણિત શેખ આવે છે, બરાબર ને? એક ગણિત છે, ક્યાં આવે છે? તો અકબર રાજાના દરબારમાં આવે છે અને આવીને શું ફરિયાદ કરે છે કે મારા ઘરે ચોરી થઈ છે અને ચોર લોકો મારા ઘરેથી કિંમતી સામાન અને ધન બધું ચોરી ગયા છે, હવે ઘરમાં માત્ર કપડાં અને વાસણ સિવાય કશું જ બચ્યું નથી। એટલે અકબર રાજા એમની વાત સાંભળે છે અને પછી આ ચોરી કોણે કરી છે આખો કેસ સોલ્વ કરવા માટે કોને આપી દે છે? બીરબલને આપી દે છે અને બીરબલ એ દલિત શેઠ પાસેથી તમામ માહિતી એકઠી કરી અને એમને શું કહે છે કે તમને જેના ઉપર શંકા હોય મને એનું નામ કહો। એટલે દલિત શેઠ શું કરે છે, એમને જેના ઉપર શંકા હતી, કોના ઉપર હતી? તો એમના ઘરમાં કામ કરતા નોકરો ઉપર એમને શંકા હતી। એટલે દલિત શેઠ કહે છે કે આ ચોરી નોકરોએ કર્યું હોય એવું લાગે છે, એટલે એમની તપાસ કરો, તેમ છતાં પણ મને પૂરેપૂરો વિશ્વાસ નથી કે એમને ચોરી કરી હશે। એટલે પછી ચતુર બીરબલ શું કરે છે, એની બુદ્ધિ ચલાવે છે અને બધા નોકરોને દરબારમાં બોલાવે છે અને એમને શું આપે છે, તો એ લોકોને ત્રણ નોકરોને એક એક નાની નાની લાકડી આપે છે, બરાબર ને? અને પછી શું કરવા કહે છે કે આ લાકડી તમારી પાસે રાખો અને લાકડી આપતા પહેલા બીરબલ શું કરે છે, તો એ લાકડીને હાથમાં લઈ અને મંત્ર બોલતો હોય તેવો ઢોંગ કરે છે, એવું નાટક કરે છે અને ત્યારબાદ એ લાકડી એમને આપે છે અને લાકડી આપીને એ લોકોને શું કરે છે કે આ લાકડી તમારી પાસે રાખો, આખી રાત તમારી પાસે રાખવાની છે અને આવતીકાલે સવારે આ લાકડી હું તમારી પાસેથી પાછી માંગીશ, અને જેણે ચોરી કરી હશે તેની લાકડી શું થઈ જશે, તો 1.5 સેન્ટીમીટર વધી જશે। અને આવું કરીને એ લોકોને શું કરે છે, અલગ અલગ ઓરડામાં પૂરી દે છે, બરાબર ને? તો હવે આ પાઠમાં આપણે આગળ શું થાય છે એ જોઈશું, ખ્યાલ આવ્યો? તો ચાલો જોઈ લઈએ। વિદ્યાર્થી મિત્રો, હું વાંચન કરું છું, તમે ધ્યાન આપો। દરબારમાં નોકરોને જુદા જુદા ઓરડામાં નજર કેદ રાખવામાં આવ્યા। નોકરોમાં જે નોકર ચોર હતો તેણે મનમાં વિચાર્યું, આ લાકડી 1.5 સેન્ટીમીટર વધી જશે તો હું પહેલા જ લાકડીને 1.5 સેન્ટીમીટર કાપી નાખું, વધશે તો પણ બીજા નોકરોની લાકડીની સમાન જ મારી લાકડી રહેશે। પછી બીરબલ શું કરે છે વિદ્યાર્થી મિત્રો હવે આગળ, કે જે ચોર હતા નોકર હતા એ ત્રણે ત્રણ નોકરોને લાકડી તો આપી દે છે, બરાબર, અને પછી શું કહે છે કે આ લાકડી તમારે તમારી પાસે રાખવાની છે અને સવારે હું આ લાકડી માંગીશ, તમારે આ લાકડી મને આપવાની છે, જેણે ચોરી કરી હશે તેની લાકડી 1.5 સેન્ટીમીટર વધી જશે, આવું કહી અને એ લોકોને લાકડી આપે છે અને ત્રણેય નોકરોને શું કરે છે, તો અલગ અલગ ઓરડામાં એમને પૂરી દે છે, નજર કેદ કરે છે, બરાબર? એટલે ત્રણેય નોકરો એકબીજા સાથે વાત ના કરી શકે, ત્રણેય નોકરો તો અલગ અલગ ઓરડામાં હોય છે, એટલે એમાં બે ચોર નોકર બે જે નોકર હતા તેમણે તો ચોરી કરી જ નથી, એટલે જેણે ચોરી કરી હતી એને તો મનમાં ખબર જ હતી કે ભાઈ મેં ચોરી કરી છે, એટલે એ શું વિચારે છે કે આજે મને લાકડી આપી છે બીરબલે અને બીરબલે લાકડી આપતા પહેલા એવું કીધું કે ભાઈ જેણે ચોરી કરી હશે તેની લાકડી 1.5 સેન્ટીમીટર વધી જશે, તો કાલે સવારે તો મારી લાકડી 1.5 સેન્ટીમીટર વધવાની જ છે ને, તો એક કામ કરું આ લાકડીને હું અત્યારથી 1.5 સેન્ટીમીટર કાપી નાખું કે તોડી નાખું, સવાર થશે તો પણ જયારે નિર્ભર માંગશે લાગે ત્યારે મારી લાકડી તો કેવી હશે, 1.5 સેન્ટીમીટર વધી ગઈ હશે, એટલે પહેલા નોકરો જેટલી જ મારી લાકડી
કરી હશે અને બિરબલને ખબર પડશે નહીં કે ચોરી મે જ કરી છે આ રીતે એ પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન કરે છે અને વિચારે છે અને એટલા માટે લાકડી તોડી નાખે છે અને પછી પાછો રાત્રે શાંતિથી સૂઈ પણ જાય છે બરાબર હવે જોઈએ આગળ શું થયું આ હું દીવાન બિરબલને મૂર્ખ બનાવીશ તેઓ મને પકડી પણ નહીં શકે આવું વિચારીને નોકરે લાકડીને અડધો સેન્ટીમીટર કાપી નાખી આ તો બિરબલની યુક્તિ હતી ખરેખર તો ક્યારે પણ કોઈ લાકડી એક રાતમાં ભૂખી શકે બીજે દિવસે સવારે બિરબલે દરબારમાં બધા નોકરોને બોલાવ્યા બિરબલે પોતાની લાકડી તપાસી બિરબલે ચોરને ઓળખી દીધો તેને એકાંતમાં લઈ જઈ આખી ઘટનાની માહિતી મેળવી હવે શું થાય છે આગળ કે પેલો જે ચોર નોકર હતો એ મનમાં શું વિચારે છે કે હું મારી લાકડી અડધો સેન્ટીમીટર કાપી નાખું અને સવાર થશે એને મારી લાકડી તો વધી ગઈ હશે એટલે બિરબલ મને પકડી શકશે નહીં કોઈને પણ ખબર નહીં પડે કે ચોરી મેં કરી છે એવું વિચારીને એની લાકડી અડધો સેન્ટીમીટર કાપી નાખી છે અને પછી સૂઈ જાય છે પછી બીજો દિવસ થાય છે બીજા દિવસે સવારે બિરબલ શું કરે છે ફરીથી રાજદરબાર ભરાય છે ત્યારે બધા પેલા નોકરોને ત્રણે ત્રણ નોકરોને દરબારમાં બોલાવે છે અને દરબારમાં બોલાવીને શું કરે છે પહેલામાં પહેલું તો ત્રણે ત્રણ નોકરોની લાકડી તપાસે છે લાકડી તપાસે છે એટલે બિરબલને તો ખબર પડી જાય છે કે આ ત્રણે માંથી ચોરી કોણે કરી હતી બિરબલને તો ચોરને ઓળખી નાખે છે એટલે પછી શું કરે છે એને એકાંતમાં એક બાજુ લઈ જાય છે બધાની વચ્ચે પ્રશ્ન નથી પૂછતો બરાબર એકાંતમાં લઈ જાય છે ને એને પૂછે છે કે જો ભાઈ ચોરી તે જ કરી છે મને ખબર પડી ગઈ છે કારણ કે આજે લાકડી મેં તમને આપી હતી ને અને એવું કહ્યું હતું કે ભાઈ જેને ચોરી કરી હશે એની લાકડી અડધો સેન્ટીમીટર વધી જશે પણ એવું કઈ હતું નહીં એ તો હું જૂઠું બોલ્યો હતો તમને ફસાવવા માટે અને તમે લાકડી તમારી તોડી નાખી છે પેલા બંને નોકરોની લાકડી સરખી જ છે પણ તમારી નાની થઈ ગઈ છે એટલે હવે બોલો કે ચોરી તમે જ કરી છે ને એટલે પછી પેલા નોકર પાસે હવે જૂઠું બોલવાનો કોઈ ઓપ્શન રહેતો જ નથી એને સાચું બોલવું જ પડે છે અને એ સ્વીકારે છે કે હા ચોરી મેં જ કરી હતી અને પછી બિરબલ શું કરે છે કે બધી માહિતી વિગતવાર એની પાસેથી લે છે કે ક્યારે ચોરી કરી હતી તમને ચોરીમાં કોઈ સાથ આપ્યો કે નહીં ચોરી તમે એકલાય કરી હતી કે નહીં જો ચોરી એકલાય જ કરી હતી તો ચોરી કરીને બધો સામાન તમે ક્યાં મૂક્યો આ બધી જ માહિતી બિરબલ શું કરે છે એમની પાસેથી લઈ લે છે બરાબર હવે બિરબલે શેઠને તેમનું ધન પરત કર્યું શેઠ ખૂબ ખુશ થયા ચોરને સજા ફટકારી બાદશાહ બિરબલની ચતુરાઈ પર પ્રસન્ન થયા આમ બાળમિત્રો આપણે પણ બિરબલની જેમ ચતુરાઈથી અને બુદ્ધિથી કામ લેવું જોઈએ પછી શું થાય છે ચોર પોતાની ચોરી કરી છે એ વાત સ્વીકારી લે છે બિરબલ બધી માહિતી લઈ લે છે કે ભાઈ તે ચોરી કરી તે બધો ચોરી કરેલો સામાન તે ક્યાં છુપાવ્યો છે એટલે પછી બિરબલ શું કરે છે એ જગ્યાએ જાય છે અને બધો ચોરી કરેલો સામાન પાછો લઈ આવે છે બરાબર અને સામાન પાછો લાવે છે અને બધું ધન બધા પૈસા બધા સોનું ચાંદી બધું પેલા જે ધનિક શેઠ હતા એમને પાછું આપી દે છે એટલે એમને એમની વસ્તુ એમનું ધન અને એમના કિંમતી ભરાયા અને બધું મળી જાય છે એટલે શેઠ ખૂબ જ ખુશ થઈ જાય છે કે હસ મારો ચોરી થયેલો સામાન મને પાછો મળી ગયો એટલે ખૂબ જ ખુશ થઈ જાય છે અને ચોર પણ પકડાઈ જાય છે પોતાના રાજ્યનો એટલે અકબર રાજા પણ ખૂબ જ પ્રસન્ન થાય છે પ્રસન્ન એટલે કે ખૂબ જ ખુશ થઈ જાય છે અને બિરબલે જે ચતુરાઈથી જે પોતાની બુદ્ધિ વાપરીને ચોરને પકડ્યો હતો એ બિરબલની ચતુરાઈ ઉપર પણ ફરીથી પાછા ખૂબ જ ખુશ થઈ જાય છે અને શું કરે છે બિરબલને ઇનામ આપે છે અને પેલો જે ચોર હતો તેને પકડીને જેલમાં પૂરી દેવામાં આવે છે અને એને સજા ફટકારવામાં આવે છે કેમ સજા ફટકારવામાં આવે છે કારણ કે એને ચોરી કરી હતી બરાબર ને વિદ્યાર્થી મિત્રો એટલે આપણે ચોરી કરવી જોઈએ નહીં ક્યારે પણ કોઈની પણ નાની કે મોટી પછી ચારે કોઈની એ પેન્સિલ હોય ઇરેઝર હોય કે સાંકળો હોય કોઈ પણ વસ્તુની આપણે ચોરી કરવી
તો વિદ્યાર્થી મિત્રો પાઠમાં આવેલા નવા શબ્દમાંનો પહેલો શબ્દ છે ચોર. ચોર જેને ઇંગ્લિશમાં કહેવાય છે થીફ, જેનો સ્પેલિંગ છે THIEF. થીફ, બરાબર. બીજો શબ્દ છે ખુશ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે હેપ્પી, જેનો સ્પેલિંગ છે HAPPY. હેપ્પી. ત્રીજો શબ્દ છે સજા, જેને ઇંગ્લિશમાં કહેવાય છે પનિશમેન્ટ, જેનો સ્પેલિંગ છે PUNISHMENT. પનિશમેન્ટ, PUNISHMENT. ચોથો શબ્દ છે નંબર, જેને ઇંગ્લિશમાં કહેવાય છે સમાન, જેનો સ્પેલિંગ છે SERVANT. SERVANT. પાંચમો શબ્દ છે મૂર્ખ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ફૂલિશ, જેનો સ્પેલિંગ છે FOOLISH. FOOLISH. છઠ્ઠો શબ્દ છે યુક્તિ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે આઈડિયા, જેનો સ્પેલિંગ છે IDEA. IDEA. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ. નેક્સ્ટ એક્સરસાઇઝ છે કોણ બોલે છે તે લખો. ફર્સ્ટ સેન્ટેન્સ, તમને કોઈના પર શંકા છે? આ વાક્ય કોણ બોલે છે વિદ્યાર્થી મિત્રો પાઠમાં? તો આ વાક્ય બીરબલ બોલે છે, બરાબર ને? બીરબલ. સેકન્ડ વાક્ય, ઘરના નોકરોએ મળીને આ કાર્ય કર્યું હોય એવું મારું અનુમાન છે. આ સેન્ટેન્સ કોણ બોલે છે પાઠની અંદર? તો આ સેન્ટેન્સ ધનિક શેઠ બોલે છે, બરાબર ને? ત્રીજું, આ લાકડી તમારી પાસે રાખો. આ વાક્ય કોણ બોલે છે વિદ્યાર્થી મિત્રો પાઠમાં? તો આ વાક્ય બીરબલ બોલે છે. ખ્યાલ આવ્યો? અને ઘરે રહો અને અભ્યાસ કરતા રહો. આપણે નેક્સ્ટ